पंचायत सेवा पसंदगी मंडल द्वारा तारीख 9 એપ્રિલના રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર આજથી બહાર પાડવામાં આવ્યા છે. પરીક્ષા તારીખ 9 એપ્રિલના બપોરે 12:30 થી 1:30 વાગ્યાની વચ્ચે લેવામાં આવશે. ગુજરાતભરમાં 3,000થી વધારે કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની SOP તૈયાર થઈ ગઈ છે. અત્યાર સુધીની તૈયારીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સાથે 3 વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યના મુખ્ય સચિવશ્રી પણ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના વહીવટીતંત્ર સાથે આ અંગેની એક વિડીયો કોન્ફરન્સ કરશે. ત્યારબાદ અમે જિલ્લાઓ સાથે હજુ છેક કેન્દ્ર સંચાલક સુધીના લોકોની તાલીમનું અમે આયોજન કરેલું છે. પોલીસની તાલીમનું આયોજન કરેલું છે. જિલ્લાઓએ સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. આ રીતે પરીક્ષાની વ્યવસ્થા છે. ઉમેદવારોને ST ભાડાના ભાગરૂપે 254 રૂપિયા આપવાનું બોર્ડે નક્કી કર્યું છે, સરકારે નક્કી કર્યું છે, અને સરકારે એ માટેના નાણાં પણ બોર્ડને આપી દીધા છે અને એનું HDFC બેંકની અંદર એકાઉન્ટ ખોલીને નાણાં રાખવામાં આવ્યા છે. પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ ઉમેદવારે પોતાની બેંક ડિટેલ ભરવાની રહેશે અને ઉમેદવારોને મારે એ કહેવાનું છે કે એમની બેંક ડિટેલ ચોકસાઈથી ભરે, જેથી કરીને એમના નાણાં એમના ખાતામાં જમા થવામાં કોઈ મુશ્કેલી પડે નહીં. પરીક્ષા પૂરી થયા બાદ એ નાણાં ઉમેદવારોને એમની કોલ ડિટેલનું જે વેરિફિકેશન, એમના બેંક ડિટેલનું વેરિફિકેશન કર્યા પછી એ નાણાં એમને ચૂકવવામાં આવશે. બોર્ડે ઉમેદવારોને ST ભાડા તરીકે આટલા પૈસા આપવાનું એટલા માટે નક્કી કર્યું જેથી કરીને ઉમેદવારો પોતાની રીતે જે રીતે જવું હોય, કોઈને બસમાં જવું હોય, કોઈને પોતાના વાહનમાં જવું હોય, તો એ રીતે ઉમેદવારોને એ ફ્લેક્સિબિલિટી રહે અને પોતાની રીતે જઈ શકે એ માટે થઈને બોર્ડે આ રીતે વ્યવસ્થા કરી છે. પણ સાથે સાથે બોર્ડની જે પરીક્ષાની આખી વ્યવસ્થા છે કે ક્યાં કેટલા ઉમેદવાર કઈ જગ્યાએ જવાના છે એની વિગતો અમે ST વિભાગને પૂરી પાડેલી છે અને એ પ્રમાણે ST વિભાગ બસોની પણ વ્યવસ્થા કરવાનું છે. પરીક્ષા બપોરે 12:30 થી 1:30 વાગે એટલા માટે રાખી છે કે કોઈ ઉમેદવાર વહેલી સવારે નીકળીને પણ પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા માગતા હોય તો પહોંચી શકે, એટલા માટે 12:30 વાગે પરીક્ષા રાખી છે. પરીક્ષા કેન્દ્રો ઉમેદવારોની એક જનરલ ફરિયાદ હોઈ શકે, કારણ કે ઉમેદવારોને પોતાના ગામથી દૂર જવું પડે તો એમને મુશ્કેલી પડે એ સમજી શકાય છે. પણ ઉમેદવારોની એ મુશ્કેલીની સામે પરીક્ષા કોઈપણ ગરબડ વિના પસાર થાય અને ઉમેદવારોને એમાં કોઈ મુશ્કેલી ના પડે એ બાબત વધારે મહત્ત્વની હોય. અને ભૂતકાળની કેટલીક પરીક્ષાઓની અંદર પરીક્ષા કેન્દ્રો નજીક હોવાના કારણે ઉમેદવારો અને પરીક્ષા કેન્દ્રના લોકો એકબીજાથી એનો પરિચય મેળવીને અથવા તો પરિચિત હોવાના કારણે ભૂતકાળમાં આપણે જે બનાવો બન્યા છે એ બનાવોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને મુશ્કેલી પડી શકે એમ છે એવી અમને ખબર હોવા છતાં પણ અમે પરીક્ષા કેન્દ્રો દૂર આપ્યા છે. અને સાથે સાથે એ પણ ધ્યાન રાખ્યું છે કે એક પરીક્ષા કેન્દ્રની અંદર એકથી વધારે જિલ્લાના, એટલે લગભગ 3, 4, 5, 6 જિલ્લાઓના ઉમેદવારો હોય, જેથી ઉમેદવારો પણ પરીક્ષા કેન્દ્રની અંદર સાથે મળીને કોઈ ગરબડ કરી શકે નહીં. એ સિવાય પણ પરીક્ષા કેન્દ્રની અંદર ગરબડ થતી હોય તો ગરબડ કરનાર માણસ અજાણ્યો હોવાના કારણે ઉમેદવાર એ ચલાવી લે નહીં, તરત જ એનું ધ્યાન દોરે. એ રીતે પણ અમે એને ધ્યાનમાં રાખીને પણ આ પ્રકારે વહેંચણી કરી છે. મેં જાતે આની અંદર 3 દિવસનો સમય હું જાતે બેસીને આ વહેંચણી કરી છે, એટલે એ પણ મારે ઉમેદવારોના ધ્યાન પર મૂકવું હતું. એ સિવાય જે હું સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી કરીશ કે આપણે આ જે આપણે એવી પ્રકારના આપણે આપણું જે વાતાવરણ છે, ભૂતકાળમાં જે બનાવો બને છે અથવા તો કેટલાક એવા તત્વો છે કે જ્યાં પરીક્ષાની અંદર કોઈને કોઈ ગરબડ કરીને એનો લાભ લેવા માગે છે, એ લોકો એનો લાભ લઈ શકે નહીં અને પ્રમાણિકતાથી પરીક્ષા આપનાર સાચો ઉમેદવારને નુકસાન ન થાય એના કારણે આપણે આ રીતની વ્યવસ્થા ગોઠવવી પડી છે અને આપણે ગોઠવી છે. તો સાથે સાથે હું સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વિનંતી કરીશ કે ઉમેદવારોને આમાં કંઈ મદદ કરી શકે, એમના વાહન વ્યવહારની અંદર કંઈ મદદ કરી શકે, અથવા તો ઉમેદવારો આગળના દિવસે કોઈ પરીક્ષા કેન્દ્ર પર પહોંચે છે તો એમની જે સંસ્થાઓ છે, વાડીઓ છે, હોસ્ટેલો છે, ત્યાં પણ ઉમેદવારોને રહેવાની વ્યવસ્થા કરે એવી હું ગુજરાતના સ્વૈચ્છિક સંસ્થાના લોકો અથવા તો સામાજિક રીતે કામ કરનારા લોકોને હું વિનંતી કરીશ. અને મારો આ અનુભવ, મારી જે લોકરક્ષકની અને PSIની પરીક્ષા હતી એ તો અમારી લગભગ 2 મહિના જેટલી ચાલેલી, તો મેં એવું પણ જોયું છે કે 2.5 મહિના સુધી લોકોએ જે જ્યાં કેન્દ્રો હતા ત્યાં આવી વ્યવસ્થા કરી હતી. કોઈએ નાસ્તો આપ્યો, કોઈએ પીણું આપ્યું, કોઈએ જમવાનું આપ્યું,
આ બધી કોઈએ સુવાની વ્યવસ્થાઓ કરી, આ બધી વસ્તુઓ થઈ હતી, એટલે ગુજરાત આમાં ક્યારેય પાછું પડ્યું નથી અને આ વખતે પણ પાછું નહીં પડે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. અને છેલ્લે મારે તલાટીની પરીક્ષા વિશે વાત કરવી છે. તો તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા માટે બોર્ડે પોતાની જે તૈયારીઓ કરવી પડે એ બધી તૈયારીઓ કરી છે, પણ પરીક્ષા કેન્દ્રો હજુ પૂરતા અમને ઉપલબ્ધ થયા નથી. એટલે કે અત્યાર આપણે 17 લાખ જેટલા ઉમેદવારોની સામે 14 લાખ જેટલા પરીક્ષા કેન્દ્રો મળ્યા છે. અને જે પણ શાળાઓ આપણે લઈ શકીએ છીએ સુરક્ષિત છે એવી તમામ શાળાઓ લીધી છે. જિલ્લા વિકાસ અધિકારીઓએ ઘણું સારું કામ કર્યું છે અને ઘણા બધા જિલ્લાઓમાં કોલેજો પણ આપણે લીધી છે. પણ ઘણા જિલ્લાઓને ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ એવા મોટા શહેરોની અંદર અથવા બીજા જિલ્લાઓમાં પણ અમુક જગ્યાએ અમને કોલેજો ઉપલબ્ધ થઈ નથી. એટલે કોલેજોની સામાન્ય રીતે દલીલ એવી હોય છે કે અમે જે પરીક્ષા માટેનું મહેનતાણું, આવું મેં સાંભળેલી દલીલ તમને કહું છું, કે પરીક્ષા માટેનું મહેનતાણું જે અમે આપીએ છીએ એ બહુ ઓછું હોય છે. તો એ મહેનતાણાની અંદર અમારા શિક્ષકો જે કામ કરે છે અને પરીક્ષાઓ પાર પાડે છે, અને મારે ખાસ શિક્ષણ વિભાગનો એ રીતે હું આભાર માનું છું કે વર્ષે લગભગ હું માનું છું 30-40 પરીક્ષાઓ આ રીતે લેતા હશે. તો હું શિક્ષકોનો ખાસ આભાર માનું છું અને સાથે સાથે હું કોલેજના સંચાલક મંડળ અને પ્રાધ્યાપકોને હું વિનંતી કરીશ કે આ ગુજરાતના 10 લાખ એટલે 17 લાખ જેટલા ઉમેદવારો, એટલે ગુજરાતનું અને જેના કારણે ગુજરાતનું લગભગ 20% જેટલી આપણી જે વસ્તી છે, 20%થી પણ વધારે વસ્તીને અસર પડી શકે એવી આ પરીક્ષા છે, જેમાં તમે પણ તમારું યોગદાન આપો. એક દિવસ તમે કદાચ ઓછાણા મહેનતાણા સાથે કામ કરશો અથવા તમારી કોલેજનું મકાન વપરાવાના કારણે તમને કંઈ પણ મુશ્કેલી પડે તો એ મુશ્કેલી એક દિવસ સહન કરી લેવા માટે હું તમને ખાસ વિનંતી કરું છું. એ સરકાર આમાં પ્રોએક્ટિવ થઈને કંઈ ના કરી શકે તો સરકારે આમાં પ્રોએક્ટિવ થઈને કર્યું છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, ટેકનિકલ શિક્ષણ વિભાગ, આ બધા વિભાગોએ પોતપોતાના મતલબ અહીંથી રાજ્યકક્ષાના નોડલ અધિકારીની નિમણૂક કરી છે. દરેક કોલેજોને અમને સૂચના આપી છે કોલેજો આપવા માટે. અને હવે તો આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ પણ એક નોડલ અધિકારીની નિમણૂક કરી છે, જેથી કરીને જિલ્લા વિકાસ અધિકારી એમની સાથે સંકલન કરીને પરીક્ષા માટેની કોલેજો ને પરીક્ષા કેન્દ્રો તરીકે મેળવી લે. એટલે રાજ્ય સરકાર આમાં પ્રવૃત્ત જ છે અને જિલ્લા વિકાસ અધિકારીઓ પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે. પણ બે વસ્તુ છે, ફરક એ છે કે આવી કોઈક આ એક મોટો યજ્ઞ થઈ રહ્યો છે. મારી દૃષ્ટિએ તો આ યજ્ઞ કાર્ય છે. એ યજ્ઞ કાર્યમાં સામેથી આવીને આહુતિ આપવી કે કોઈએ તમને કહેવું પડે, આગ્રહ કરવો પડે, એવું કરવું જોઈએ, બંનેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ કોલેજો નક્કી કરે એવી મારી ખાસ એમને વિનંતી છે. જુનિયર ક્લાર્કમાં 9,53,000 જેટલા ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. અત્યાર સુધીમાં 1,75,000 જેટલા કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે. એટલે 1 વાગે આપણે શરૂ કર્યું હતું, અત્યારે 5 વાગ્યા ગયા થયા છે, એટલે હજુ 4.25 કલાક થયા છે. 4.25 કલાકની અંદર 1,75,000 કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે. એટલે આવનારા મને લાગે છે કે આવતીકાલ સવાર અને મોડા મોડું આવતીકાલ બપોર સુધીમાં કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. એક સાથે આટલા બધા ઉમેદવારો, 9.5 લાખ ઉમેદવારો સીધું એને એક્સેસ કરે. આપણે વધારાના સર્વર મૂક્યા છે, ટેકનિકલી જે પણ કરી શકાય એ આપણે કર્યું છે, છતાં પણ અત્યારે કદાચ મુશ્કેલી પડી રહી હોય તો થોડોક ટાઈમ ઉમેદવારો રાહ જોઈ લે. ના, એટલે આપણે જે ગઈ વખતની પરીક્ષા લેવાયા પહેલાં જ આપણી પરીક્ષા કેન્સલ થઈ હતી, એટલે ઉમેદવારો બેઠા હતા નહોતા બેઠા એ પ્રશ્ન જ નથી. ગયા વખતે જે ઉમેદવારો હતા એ જ ઉમેદવારોને આપણે આ પરીક્ષા આ વખતે એ લોકો આપી રહ્યા છે જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર. ઓલ ઓવર ખર્ચ તો હું માનું છું કે લગભગ 30 કરોડનો અમને ખર્ચ થશે. ભાડા માટે સરકારે 20 કરોડ જેટલા રૂપિયા ફાળવ્યા છે અને એમાંથી કેટલા ઉમેદવારો હાજર રહે છે એ પ્રમાણે ખર્ચ થશે. જે ગઈ વખતે પરીક્ષાનું પેપર જે ફૂટી જવાની ઘટના બની, તો આપણે જાણીએ છીએ કે મંડળ અને રાજ્યનું વહીવટીતંત્ર એ બંને પહેલેથી સક્રિય ભૂમિકા નિભાવેલી અને એના પરિણામે પોલીસે સામેથી એ પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું ધ્યાન પર આવતા પરીક્ષા સામેથી આપણે રદ કરવી પડેલી. એવું ના જ થવું જોઈએ એ માટે ગઈ વખતે જે કંઈ ખામીઓ, જે કંઈ બાબત ધ્યાનમાં લેવા જેવી હતી એ લીધી છે અને ભવિષ્યમાં ના થાય માટેની પૂરી તકેદારી લીધી છે. પણ એ તકેદારી અમે અહીંથી જાહેર એટલા માટે ના કરી શકીએ કારણ કે એ બાબત જ છે કે જે એની સુરક્ષા એને પૂરી પાડતી હોય છે. એટલે મારે સાથે સાથે એ કહેવું છે, ઉમેદવારોને પણ એ કહેવું છે કે ગઈ વખતે જેમ એક પોલીસ વિભાગે પહેલ કરીને સામેથી આ વસ્તુ અટકાવી શકે, સામે પક્ષે ઉમેદવારોએ પણ એટલા જ જાગૃત રહેવાનું છે. આ તો એક પરીક્ષા પેપર ફૂટવાની વાત નથી, કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય
એ પરીક્ષા ખંડની અંદર થતી ગેરરીતિ હોય કે ભૂતકાળમાં અમારે પોલીસમાં કોલ લેટરની અંદર લોકોએ ચેડા કરીને કંઈક કરેલું, બરાબર છે? તો એ કોઈ પણ ઘટના, એવી પણ ઘટના અમારે પોલીસમાં બની કે કોઈ કંઈ એવું કંઈ કહેલું કે અમે તમને તમારે કંઈ કરવાની જરૂર જ નથી, તમારે લેખિત પરીક્ષા પણ આપવાની જરૂર નથી, અમે તમને પાસ કરી દઈશું, તમારે ફિઝિકલમાં પણ તમે પાસ થઈ જશો, ફિઝિકલનું રિઝલ્ટ આવ્યું એટલે ખબર પડી કે અમે પાસ નથી થઈ ગયા, એવો આપણે રાજકોટમાં એવો ગુનો દાખલ થયો, બરાબર? તો એવી કોઈ પણ ગેરરીતિ માટે ઉમેદવારો એલર્ટ રહે. અમે હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, વેબસાઇટ પર મૂક્યા છે, મારા ટ્વિટર એકાઉન્ટ પર પણ મૂક્યા છે, એટલે ક્યાંય પણ કંઈ પણ ગરબડની તમારી સામે વાત આવે અને તમને શંકા જાય તો તમે સામેથી જણાવજો. ગઈ વખતે પણ મને યાદ છે કે મેં પરીક્ષા દરમિયાન અવારનવાર આ વસ્તુ કહેલી, તો એકવાર મેં કહ્યું અને ખાસ કહ્યું, એ પછી મને બીજા જ દિવસે ગાંધીનગરમાં જ અમે એક એસીબીની ટેપ કરાવી અને અમે ઉમેદવારને, મતલબ એ જે અધિકારી, જે એક સસ્પેન્ડ અધિકારી હતા જે આ કરી રહ્યા હતા, એમને અમે તરત જ એરેસ્ટ કરીને કાર્યવાહી કરી હતી. એટલે તંત્ર પાસે માહિતીના પૂરા સાધનો છે, તમારી પાસે, મીડિયાને પણ હું કહીશ કે તમારી પાસે ક્યાંય પણ એ માહિતી આવે તો અમને આપજો. કઈ વખતે પોલીસે જે સામેથી પહેલ કરી એ પ્રકારે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ સજાગ છે, અને મને શ્રદ્ધા છે કે કોઈ પણ મુશ્કેલી વિના આ પરીક્ષા સરસ રીતે આપણે પાર પાડશું, ક્યાંય કોઈ તકલીફ નહીં થાય. અને હા, મારે એ પણ કહેવું જોઈએ કે ગઈ વખતે જે પરીક્ષાનો આપણે પેપર ફૂટી ગયું, પણ એના આગળ જે પરીક્ષા લેવાની વ્યવસ્થા હતી એ જિલ્લાએ, પંચાયત પસંદગી મંડળ અને જિલ્લા વહીવટીતંત્રએ બહુ સારી રીતે કરેલી હતી, અને આ વખતે એમાં વધારે સુધારા અમે કર્યા છે. અને અગાઉ જે પંચાયત પસંદગી મંડળના સચિવ અને વિકાસ કમિશનર, મતલબ સોરી, ચેરમેન અને વિકાસ કમિશનર શ્રી સંદીપ કુમાર સાહેબ, અમને સાથે રહીને જ આ બધી વિડીયો કોન્ફરન્સ કરી છે, એટલે આખું તંત્ર તૈયાર છે અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે સરસ રીતે આ પરીક્ષા આપણે પૂરી કરીશું.